गण गोख्या करे अवगुण भूली जाए कागा ई केवाय मोटा मन ना मानो। अपने खबर होय समझण होय तो बधु समझाई जाए। हवे हवे तमे मने दाखला तरीके वावणियो जोड़ीने आपी जो कि लो माया भाई पर ई मुं नहीं वावी शकुं कारण एनी मने समझण नथी एनी मने जाण नथी। त्रीजी वात के आवो रूडो ज्यारे आवो जे अवसर जे छे ई आपणे एनी जाण थई के आवुं कंई कराय सरपस्थी लई अने गामना तमाम मित्रो मुख्य यजमान थी लई अने बैठेला तमाम यजमानो बापू ने एटलो पोर भाई रोज संचालन करे छे दिवसे ओसो ने એને તાળીઓથી વધાવો સાહેબ પાંચ ખૂબ ખૂબ ધન્યવાદ દોસ્ત। કારણ કે જ્યાં વાત એ જ ચાલે છે કે જેને જેને જે જે છે એ બધા એની પોતપોતાના સમયની આહુતિઓ આપે છે। પહેલે દિવસે પણ એવો પ્રોગ્રામ 11 તારીખે ગયો આજે પણ માશ્રી જયશ્રીમાં પધાર્યા ભાઈ પરેશદાન દીપક બાપુએ સરસ મજાના ગણપતિ વંદનાથી કાર્યક્રમની શરૂઆત કરી। નાજભાઈ સરસ બોલ્યા બે ઘુસાભાઈ રજૂ કર્યા હતા કે ક્યાં ઘુસાભાઈનું તમે બે ઘુસાભાઈ જાઓ પણ ત્યાં હવે મને ખબર પડી તું તાલુકા પંચાયત શું કામ ચૂંટણી લડ્યો ફળદિન કહી ગયો બોલો ખો આપી દીધો અને ખરેખર કહું સાહેબ ખો દેતા જીવજો ખો રાખતા નહીં બીજાને ખો આપજો લે તું રમ હવે કોઈની માટલી ન શીરતા આપણી એક એક રમતો આપણી એક એક ક્રીડાઓ એટલે ટૂંકમાં આજે એટલા દિવસ ગંભીરભાઈ સરસ મજાનું સંચાલન કરે બે દિવસ રાતે કાર્યક્રમમાં અને બધાય ગામના જે કામ હોપો એ કરે હું જોઉં છું ભગત બસ દ્વારકાધીશને અને ભગવાન વિષ્ણુને કહે કે આવું તેજ આપે બધાયને યુવાન તેજાળો બને અને નારાયણને પાછું આવવાનું મન થાય। આ બધું શું છે ખબર ફળિયા વાળવાની વાતો છે વાલા જેના ફળિયા ચોખા દેવકીની કુખે કૃષ્ણ જન્મે। હમણાં જયશ્રી માએ કેવું કેવા ભજન ગાયા મને ઝીણા ઝીણા નાદ સંભળાય મારો ગુરુજી આવતો લાગે। અમે દિવસે પણ રસ્તે માન અમે ભેગા થઈ ગયા પ્રભાતભાઈ કોઠીવાળના પંપે કડી ચા પાણી પીવા ઉભા રહ્યા હું કચ્છમાંથી આવતો છું નરું સત્ય કહું તમને જેમાં રસ હોય એ વસ્તુ તમને મળે એટલે થાકવ્યો જાય હું આજ ખરેખર શારીરિક થાકેલો જ હતો અડધો કલાક પંપે બેઠો ભાઈને કારણ કે આ દિવસે નથી સૂતો જવાના હાડી 500-400 કિલોમીટર આવવાના એટલા દિવસે રાજકોટ દૂરદર્શનનો કાર્યક્રમ પૂરો કર્યો ન્યાલી 5 વાગે ત્યાંથી નીકળ્યો રાજકોટથી મોવા જઈને સીધો અહીંયા એટલે મનમાં એમ થાય કે શું કરશું પણ અહીંયા જ આ બેસી અને અંદરથી ઓરા મળે મળવા અર્ધિત ઉર્જા મળે આવવા તેથી માન લેવાનો તમારી ઉપર કોકની કૃપા છે। એટલે મારે વાત એ કરવી છે કે ભગવાન કૃષ્ણ એ જગતગુરુ છે એટલે માન અમે રસ્તે મળ્યા ત્યારે આ વાત આવી કારણ કે અમે જ્યારે જ્યાં જ્યાં મળીએ ભજન વાળા પહેલી બીજું આપણે શું સાંભળીએ અને અમારા પૂજ્ય બાપુ બાજુમાં બેઠા છે એણે બહુ સારી વાત કરી કે ભાઈ બાપુની પાસે ઘડીક બેહવા મળી જાય ને મોરારી બાપુ પાસે બહારથી આવેલા છે મૌન બેઠા રહીને તોય બધું મળી જાય છે એની પાસે માગવું ન પડે। એટલે એક મારે નાની વાત કરવી છે પછી આ જે બાપ એવા બેટા ને વડ એવા ટેટા ને એ કહેવતું તો બધી ખોટી છે હવ હવ ના પુનલીન હવ આવે દરેક પોતપોતાનું ક્ષેત્રફળ તો લવ ને કુશ ના મંદિર હોય ને મારા વાલા ના રામ ન હોત તો લવ ને કુશ ને કોઈ ઓળખતો હોત બે પેઢીને હાત પેઢીને ઉજાગર કરવી આ જાય દેવાદ ગોદર ન હોત તો આહિર સમાજ શું કહેવાય કેમ ખબર પડત આપણને
એક એક કોક કંઈક થઈ જતું હોય છે. સૂર્ય એક જ ઉગતો હોય પણ આપને ઉજાળીને વયો જતો હોય. તો માં દેવકીની કુખે કૃષ્ણ આવે, કારણ કે પીડાની પરાકાષ્ઠા. તમે કલ્પના તો કરો કે જે જેને ત્યાં હાથ હાથ સંતાનોને મરતા જોયા હોય, જેની આંખ સાંભે તળેલા નાખી નાખીને થાકી ગઈ હોય, એ ભાઈલા હું કરશો તું. અને એ ભાઈ પાછો ઓલે હોની ની ને દુકાન, અને સામે લુવારની કોયડી. એટલે લુવાર જે હથોડા મારતો હતો લોખંડના ટુકડાને, અને લોખંડ તો રાડ્યું નાખે ખડીંગ ખડીંગ ખડીંગ, અને એમાંથી એક લોખંડની કરશ એવી રીતે ઉલ્લીને ગઈ એ હોનીની દુકાનમાં, અને હોના પહાજીને પડી. એટલે હોનાએ કીધું કે રાડ્યું હું નાખ, હથોડા તો અમારી માથે તારા બાપ પડે. હું કીધું કે રાડ્યું શું નાખ, મારે આવવું હતું પણ હું ત્યાં આવી ન શકું, કારણ કે હોનું રહ્યું ને એ લોખંડની દુકાનમાં કેમ ગળી શકે. પણ સારું થયું તું આવ્યું, એટલે મારે તને કેવું છે કે રાડ્યું શું નાખે, હથોડાના ઘા તો અમારી માથે પડે, કારણ કે હોના ઉપર હથોડાનો ઘા પડતા હોય ને, અમે રાડ્યું નથી નાખતા. પણ ત્યારે લોખંડ એટલો કીધો, હોના તારી ઉપર હથોડા પડે ને અમારા પડે, હોનાની હથોડીયું નથી, પણ અમે રાડ્યું એ માટે નાખીએ કે અમારા ને અમારા અમને તોડે છે ને, એટલે અમારા રાડ્યું નખાઈ જાય છે, આ તો અમારી ઉપર ઘા થાય છે. અરે છોડો, કઠિયારો જ એમ કહેવાય કે લાકડા એમ કહેવાય કાપવા માટે નીકળ્યો, અને હાથમાં ખાલી કુહાડો છે, હજી હાથો નથી, એકલો કુહાડો લઈ અને જ્યાં નીકળ્યો, અને જ્યારે ખાડ 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 એમ કહેવાય જંગલના ઝાડમાં દાંત કાઢતા હતા, અને તેથી એમ કહેવાય કુવાડે કીધું કે દાંત કાઢો છો ને, મૂળ માલી નો કાપી નાખું તો કુવાડો નહીં. અરે કે તારા બાપની તાકાત નથી, તું શું અમને મૂળ માલી કાપવાનો હતો. પણ કહેવાય ગયો કે કાપી અને ભારો લઈ અને જ્યાં પાછો ફર્યો, ત્યારે ઝાડવા રોતા હતા, કવાડો દાંત કાઢતો હતો, કહેતા હતા ને કે તું શું કાપી એકવાનો હતો. અને ત્યારે ઝાડવાએ કીધું કે કવાડા રોઈ છે તે કાપ્યા એટલે નહીં, પણ હાથા અમારા ગળી ગયા ને એટલે અમારે રોવું પડે છે, નગર તું શું કરી શકે. મારો કહેવાનો સૂરી છે, ભગવાન ક્યારે આવે કે જ્યારે જેના આંગ ઉજળા હોય, જેના ભીતરમાં બીજી ભાત ન હોય, દેવકીની કુખે જન્મે સુકામ એનો ભાઈ કંસના બાળકોને મારે છે. નારાયણની લીલા હશે, કંસ કાંઈ જેવું તેવું પાત્ર નથી. પણ મારે વાત એ કરવી છે કે જશોદાના શું પૂન કે આ કુગાળી મામા કાળિયો ઠાકર ખોળામાં. દેવકીની કુખે તો જન્મે, પણ આ કાક બાપુને કહેવું પડ્યું, માડી તારા કેટલા જન્મની છે આ કમાણી રે. એમાં જ હવનમાં બેઠા એની માવુને કહું છું કે એ માવુ, એ હવન વાળાઓ તમારે કેટલી, તે તમે આવા દીકરાઓને જન્મ આપ્યો ને તમારા દીકરાઓ યજ્ઞમાં બેઠા. પણ મારે વાત એ કરવી છે કે કૃષ્ણ ન્યા કેમ આવ્યા. બહુ સરસ આ વાત છે. ગોવાળણ ને ગોવાળણ ના થાય બાબા, બેહો ઘડી ઘડી બે. હા ભણજો, આ વાતો મને બહુ ગમે છે અને ક્યારેક ક્યારેક જ મધુભાઈ આ વાત મેં કરી છે. ગોવાળ અને ગોવાળણ ગામનું ધન ચારે, ગોવાળણી ગોવાળણી કરીને પોતાનું ગુજરાન ચલાવે, ચરામણ ઘરે ઘરેથી આવે વરહનું, એની ઉપર એનું ગુજરાન ચલાવે. પણ એ ગુજરાનની વાત નહોતી, ગાવું ને હારે પ્રેમ એવો કરે ને, એટલે ગાયું મય જીવન થઈ ગયેલું. અને એમાં ઘટના એવી ઘટી, વાત બહુ મોટી છે પણ સમય પ્રમાણે લઈ લઉં. એક ગાય રોજ આ ધણમાં ચરવા આવે, ધોળી ગાય, પણ ધણ ચરીને પાછું આવે અને હજી ગાયનો ગોંદરો, ગામનો ગોંદરો ન આવે, એ પેલા એ ગાય કારે એક બાજુ વહી જાય ને, ક્યાં વહી જાય એ ગોવાળને ખબર રહે નહીં, કારણ કે આખા ગામનું ધણ હોય એમાં એને ખબર રહે નહીં, વરસ થઈ ગયું. અને બીજે દી બરોબર એમ કહેવાય કે હાજે ધણ આવી ગયું ને બે માણા બેઠા બેઠા વાળું કરે છે, એટલે એની પત્ની કીધું કે કા હું વિચારમાં બેઠા, કે વિચાર તો બીજો કાંઈ નથી, પણ એક વર્ષથી એક ગાયને ચારું છું, હવે કોની ગાય છે એ મને ખબર નથી, અને બરોબર હજી ગોંદરો આવી જાય એ પહેલાં તાકી વહી જાય છે, અને કોના ઘેરે જાય એ મને ખબર રહેતી નથી, તો એક કામ કર,
કાલે છે ને, તું વેલી આગળ આવજે, ધન ને તું લઈ લેજે, હું ઓલી ગાય ઉપર નજર રાખી, અને એ ગાય જ્યાં જાય ને એની વાહે વાહે જાય, વરહનું સરામણ બાકી છે, ભોળેપ તો જવો સાહેબ. અને બાપુ બન્યું એવું કે ગાયની પાછળ એમ કહેવાય કે ગોવાળ હાલ્યો, અને ગાય જોઈ ગઈ કે મારી પાછળ આવે છે, એ ગાય આટી મારીને પાછો એમ કહેવાય કે ગોર જંગલનો રસ્તો પાછો લીધો. અંજવાળી બારે છે, ધીરે ધીરે બારેનો ચંદ્ર ખીલ્યો છે, અને એ ચંદ્ર કેવો લાગે છે, જમાડો હોય મેળામાં ગયો હોય ગોપનાથના મેળામાં, અને ન્યાલી એમ કહેવાય કે ધોળી હિંગળીનો દાત્યો લીધો હોય, એની અડધો માથામાં નાખ્યો હોય, જે અડધો બહાર દેખાતો હોય એવો સાંધો આકાશમાં દેખાતો હતો ભલા માણા ત્યારે. જેટલી ઉતાવળે હાલે એટલો પાછો દોડ્યો જાય છે. પણ મામા બન્યું એવું, નદીનો કાંઠો આવ્યો, ધરો આવ્યો, ધરા પાસે આવીને ગાય ઉભી રહી, અને ગોવાળને છું માળું તરતા આવડતું નથી, ને ગાય ધરામાં પડે જો સામે કાંઠે વહી જાય પછી પાછો એની વાહ હું જઈ નહીં શકું, પણ દોડીને ગાયનું પૂછડું પકડી લઉં તો હું તરી જાય. ગાયના પૂછડા જેણે પકડ્યા ને એ જ આ જગતમાં તેર્યા છે ભલા માના. અને બરોબર ગાય આવી અને જ્યાં ધરા પાસે ઉભે રહીને ગોવાળ જ્યાં ધરામાં ગાય પડવા જાય, અને ત્યાં ગાયનું પૂછડું બે આંચે પકડી લીધું, અને વાડે લાકડી રાખી, ભાન રહ્યું નહીં, ક્ષણિક વારમાં આંખ ખુલી ત્યાં તો ગાય ફળિયામાં ઊભી છે, બાજુમાં એ ઊભો છે, મોતીઓથી એમ કહેવાય કે ઘરના ચોક પુરાયેલા છે, રત્ને જડિત કમાળ છે. હા 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 હા, આવડા મોટા માણસની ગા હું સારું, ભાઈ ભાઈ ભાઈ. ગાયે જ આ ભાંભરો માર્યો, ભાંભરી ગાય, અને તા તો રત્ન જડિત કમાળ ને કાળા દિન ખુલવો, અને તા તો એક હાથમાં હોનાનું બોગરું ને એક હાથમાં હેળાયું, અને જગદંબાએ કાંબીને ગડલા પહેર્યા છે, કડક ધમ કડક ધમ કડક ધમ કરતી જા જગદંબાને બારું આવું, અને તેજ તેજના અંબાર. પણ ગોવાળને ખબર ન પડી, ઓહો માણા કેવા છે, ઓહો આમ જોયું કોણ ગોવાળ છું, આ એક વર્ષથી ગા ચારું છું, શું કામ આવ્યો અહીંયા, શું કામ એટલે હું સરામણ લેવા આવ્યો છું. અને માને થયું ભોળો લાગે, સાક્ષાત હામી ઊભી છું, અને હજી આને ચરામણની પડી, ચરામણ લેવું છે કે હા, હવે એક કામ કર, તું પાછો જઈએ કે એ તમે મૂકી જજો. કાંઈ વાંધો નહીં દીકરા, તારે ખંભે પછેડી છે નહીં પાછે, અને પછેડી પાથરીને આખું વીચી જા, અને હું કહું ત્યારે પછેડીના શેડા ભેગા કર લેજે, અને હું કહું પછી આંખ ખોલજે, એ હારું હારું લ્યો જેમ કયો એમ. એ પછેડી પાથરી, અને જૂનો ગરબો સાક્ષી પૂરે છે, માએ સુપડું ગોવાળ અને ચરામણ માગે હો મા, અને તા તો માએ ચૂપડું ભરીને જવા, એટલે હુપડું ભરીને જવ લાગ્યા, કીધું કે હવે આ શેડા ભેગા કરી લે, એ શેડા ભેગા કર્યા, પછી કીધું કે હવે આંખ ખોલ, આંખ ખોલી તા ગામના ઝાપામાં, ગામના ઝાપાની નદીને કાંઠે બેઠેલો, કે ઓહો ગાયે આટીએ ચડાવ્યો, આ તો નજીક જ હતું, હજી આંખ ઉગડતી નથી. ઘરે ગયો, વાળો વખત સંડાઈ ગયો હતો, અડધી રાત થઈ ગઈ ને, બાઈ હજી દીવાને અંજવાળે ધણીની રાહ જોવે છે કે હજી આવે પછી ભેગા વાળું કરીએ, અને જ્યાં ભેગો આવ્યો ત્યાં તો ખંભે પછેડી ને એકલો એમણામાં આવ્યો, લાવ લાવ આળું લાવ, કા લોભિયા માણા નું ઘર, મોટા માણા પણ લોભિયા બહુ મોટા, એટલે હતું શું બાપુ, ઘટનાની વાત કરીને ત્યાં તો આયરાણી સાંભળી ગઈ, કા એ આયર એ ગોવાળ દાંડા હવે વાળું કરાય, હાલ ઉભો થાય, મા મારો ધડી ભોળો તને ઓળખી ન હેક્યો, પણ હવે તો તું દર્શન દે પછી મોઢામાં અન્ન જળ જાય. ભાઈ ઈ 12 ની રાત, 13 નો દિવસ, 14 ની રાત, પૂનમ નો દિવસ, અને ઈ પૂનમ ની અર્ધિક રાત નો મજર ભાંગ્યો, હોળે કળાયેલ એમ કે બરોબર પૂર્ણિમા નો ચંદ્ર ખીલ્યો છે, અને અહીંયા
ભૂખ્યાને તરસ્યા જંગલમાં ફરી ફરી લોતપોત થઈ ગયેલા ભાઈ. મોઢા માલે એક જ શબ્દ નીકળે, હે માં મારા ધણીને માફ કરજે. પ્રકાશ થયો, જગદંબા ઉભી છે હામે, લાકડી પડે બાય પગમાં પડી ગઈ. હાઉ કરી માં, ગોવાળ પણ પગે લાગ્યો, માં હું ઓળખી નહીં ગયો. બેટા માગી લ્યો, શું આપું? હવે સાક્ષાત જગદંબા એમ કહેતી હોય કે માગી લ્યો શું આપું, માં કાંઈ નથી જોતો, 52 વર્ષની ઉંમર થઈ છે, અમારે ઘરે ઘોડીઓ નથી, અને અમારે અમારી પેઢી કે વારસદાર માટે અમે દીકરો કે દીકરી નથી માગતા, પણ માં અમને ગાયુ પ્રત્યે એટલો પ્રેમ છે કે અમારા ગયા પછી આ ગાયુના રખોપા કોણ કરશે, ગાયુનું જતન કોણ કરશે, અમારી પેઢી ગાયુના જતન માટે આગળ વધે. અને માં કહે છે, બેટા માફ કરજે, તારા ભાગ્યમાં સંતાન યોગ નથી, પણ હવે મારી જ પાસે માગે છો ને, હવે આ જગદંબા તને કહે છે, પરાશક્તિ તને કહે છે કે અહીંયા તમારું જીવન પૂરું થાય છે, આગલો જન્મ તમારો વ્રજમાં થશે, તું નંદ બનીશ, આ જશોદા બનશે, અને તારી ઘરે હું દીકરી બનીને જન્મ લઈશ, અને મારો જન્મ એટલે ક્ષણિક તારી ઘરે રહે, પણ મારા આવ્યા ભેગ્યો એમ કહેવાય અખિલ બ્રહ્માંડનો માલિક તારી ઘરે એમ કહેવાય દીકરો થઈને આવશે, અને હું ત્યારે વિદાય લઈ લઈ જાઉં, વ્રજમાં જન્મ લ્યો. સાહેબ, ઈ કૃષ્ણ જ્યારે આવ્યા અને ઈ ખોળામાં જે દીકરી બેઠી હતી, ઈ મોટી મોટી મેડિયું એ નિધોને જાકારો ને મોટી મોટી મેડિયું એ નિધોને જાકારો ને દેવીઓને આહીરને એક દિલને જીવન પધારો રે દેવકી જીતારો દીકરો રે રહેતી તારા પિતાએ એ ઉઠાયો તને પરવારો રે તારો દીકરો રે રહેતી અરે દેવકી જી તારો દીકરો રે રે કરો રે રે
આ જીવનના મૂળ છે બાપા. બાકી નાજીર દેખાયા આજે નહીં, હા આજે પૂર્ણતિથી છે નાજીર નહીં. કઈ ને વયો જો કોઈ આયે કોઈ જાયે, એ તમાશા ક્યા હૈ, સમજ મે કુછ નહીં આતા, યે દુનિયા ક્યા હૈ, અને આને વાલે ચલે જાતે હૈ વાપિસ, મારા વાલીડા જાને વાલે નહીં આતે, યે તરીકા ક્યા હૈ, એમ વિચારે પાછો આવી નીનોય વિચારે બીજી વાર ન થાવતો, એ તમારા કવાના ડારમાં ઈનુઈ પાણી બીજી વાર નથી આવતું ભલામણા, તો ઈનુઈ આત્મા પાછો ખોળિયામાં આવે કે ન આવે, આવી લેર લૂટી લેજો વાલા. બારો રે માતા દીતા દીકરો રે રે જી, અરે રે માતા જીતા રો દીકરો રે રે જી, અરે રે માતા જીતા રો દીકરો રે રે જી, અરે રે પરિસ્થિતિ કેવી છે કલ્પના કરો. પાછો એ જન્મે જેલમાં, કામ મુક્તિ દેવાના કરે ભગવાન કૃષ્ણ. આ ઘણા નથી કહેતા કે હું તમે બધા ગોપીઓના વસ્ત્ર ચોરે અને આવી વાતો કરો, કે તને ગોપીઓના વસ્ત્ર ચોર્યા એ જ દેખાણું, દ્રૌપદીના વસ્ત્ર પૂર્યા એ ન દેખાણું તમે. જે કોકના વસ્ત્ર પૂરી શકે ને એ બાળપણની આ લીલા કરી શકે. પણ તેથી મોટી મોટી બેડીઓએ કીધું કે આયા નહીં આયા નહીં આયા નહીં, અને તેથી નંદ બાબાએ કીધું વસુદેવ મજા આયા. અને હુંડલા માલે અખિલ બ્રહ્માંડના માલિકને જે દે વસુદેવે નંદના હાથમાં દીધો, ઓરડામાં જઈ હજી જેને હમણાં જ દીકરીને જન્મ આપ્યો છે એ બીજા પડખામાં કૃષ્ણને સુવડાવીને આ પડખામાં લે દીકરીને લઈ અને સાંભળી લેજો, હુંડલામાં હુંડાવી દીધી. મીટિંગ નહોતી કરી બે માણા, વિચાર નહોતો કર્યો, એ તો બીજ કે જબુ કે મોતી પરોય લેતો પરોય લે. આ તો વીજળીનો હળેળો છે બાપા, જેને મોતીડું પરોવી પરોવી લેજો. પણ પૂંજે મોરારી બાપુ એવું કીધેલું કે વાલા કૃપાન્યા તો વીજળીના હમકારા તો રોજ થતા હોય, પણ અંદરે મોતી તો પોતાનું હોવું જોવે ને, નગર પરોવવું હું ભલા માણા, અંદર મોતી તો હોવું જોવે ને. બધાએ હાથીના માથામાં મોતી નો નીપજે, બધાએ ડુંગરાના તળિયામાં ક્યાંય મણી નો નીકળે, બધાએ દરિયામાં મોતી ન નીકળે, અને બધાય પહાડમાં માણેક ન નીકળે, અને બધાય નાગની માથે મણી ન હોય. હા તો ડેંડા માથે મણીઓ સોટાડી સોટાડી નીકળે, લાઈટ છે તારી ડોહી લબુ ના પરિસ્થિતિ. નંદ બાબાએ જશોદાને કીધું નતું કે હવે આમ કરશો તો કેમ થશે, ના લઈ લીધું પણ. અને તેથી જશોદા એટલું જ બોલ્યા, મહેમાન આવ્યો છે, દેવાયત બોધર રાન અવગણને લઈને જાય, તેથી આયરાણીને એટલું જ કીધું કે આયરાણી મહેમાન છે, બસ વાત પૂરી થઈ જાય. હુંડલામાં હુંડાવે, હવે વસુદેવ પૂછે છે નંદરાય આ શું છે, અમારી દીકરી છે, કેમ એને લેતા જાઓ તમે, શું કામ. વસુદેવ તમારું આઠમું સંતાન કંસ માગશે તો શું આપશો તમે, રોઈ પડ્યા વસુદેવ. વસુદેવ એટલું બોલ્યા, નંદ માફ કરજો, અમારા જે હાલ એને કરવા હોય એ કરે, પણ આ દીકરીને હું નહીં લઈ જાઉં, એને મારી નાખશે. તેથી નંદ બોલ્યા હતા
અમારી દીકરીને મન મારી નાખે જો તારો દીકરો બચી જતો હોય તો આને લેતો જશે. જાય છે અરે કેવા ગયો નારાયણની લીલા તો જોવો સાહેબ, કે પાછા એ દીકરીને લઈ અને વસુદેવ પાછા કારાગ્રહમાં પ્રવેશ થઈ જાય ત્યાં સુધી કોઈ ને એમ કે ભાઈ અણહાર ના આવે. અને જેવા પાછા અંદર પ્રવેશ કર્યા હતા એની હાલત અને ઉમા 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 જેમ કે ભાઈ રડવાનો અવાજ ચાલુ થયો અને પહેરેદારો દોડી દોડી મહારાજ કંસને કહે છે, મહારાજ બાળકનો જન્મ થઈ ચુક્યો છે. અને તેથી કારાગ્રહમાં કંસ જયારે પ્રવેશ કરે છે કડાક 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 પગથિયા કારાગ્રહ ના ઉતરો ભાઈરામાં. બાપુ દેવકી ના આહુડા હુકાઈ ગયા હતા એને, પછી રડતી નહોતી, પરિસ્થિતિ ની ખબર હતી, પણ આજ દેવકી બહુ રડે છે. એ કાળમુખા આને રહેવા દે, હું કામ આજ એનું નથી મરતું, એના હાટું કોકનું મરે છે એટલે આજ આહુડા આવે છે. રહેવા દે, હું તને પગે લાગુ, એ દીકરી છે, રહેવા દે રહેવા દે, એ તારું શું કરી લેશે. નાય નાય લાય લાય એમ કરીને પગ પકડ્યો, દીકરીનો પગ પકડીને ખેંચી થાય ખોળામાં લે અને આમ ફેરવીને જાય કે બાકી દિવાલમાં ઘા કરવા જાય એ હાથ માલી છૂટવું અને દાંત વરાળ સામ કાળા ઢાણાણાણાણાણાણાણાણ કરતી એમ કે ભાઈ કે હાથમાં હેલાળા મરી મારવા. અને એટલું કીધું ભલું થયું કાંસ તે મારો પગ પકડ્યો, આજ તારું ભલું થયું કે તે મારો પગ પકડ્યો, જો ભૂલથી હાથ પકડ્યો હોત તો કૃષ્ણની રાહ ન જોત. હવે સાંભળી લે કંસ, તારો મારતલ તો કારુનો ગોકુળમાં પોગી ગયો છે, હવે ઘડિયું ગણી અને મારો કહેવાનો શું રહી છે કે આ જે મોતીડું પુરવાઈ ગયું નંદથી ક્ષણિક જ. આ કોરોના કેટલા મહિના હોય, એટલા મહિનામાં જેણે મેદાન મારી લીધા અને સેવા કરી લીધી ભાઈ ને, આ પ્રસંગ કેટલા દી હોય, નવ દી હોય સાહેબ. આ નવ આંકડામાં જે આવી ગયા ને, નવે નવ પૂર્ણાંક થઈ ગયા છો, એમાં હવે તમારે જેને મોતીડા પરોવાય છેલ્લો દિવસ છે મારા વાલા. બસ ભગવાન વિષ્ણુને કહે, દિલથી કહું બાપ, તમે અવડું મોટું કામ કર્યું છે અને ગામમાં થોડી ઘણી ભૂલ હોય, કાંઈ હોય, આપણે ભેગા રહેતા હોય સાહેબ, વાસણ ભેગા હોય આફરતા હોય, પણ કાલથી એક ભાણે આ રામપરા જમવું જોવે ભલામણ. ભેદભાવ ભૂગજો, હામેલી જાજો, સમજો એ જાજો કે લે દોસ્ત એ ભૂલ હતી, માફી માગો. ક્યાં કોક છીએ આપણે, ઘણા કોર્ટમાં જઈને અદબ વાળીને ઊભું રહેવું, એ ક્યાં માસીન દીકરો છે. તો ભાઈ આમાં અદબ વાળીને ઊભા રહ્યો ને સાહેબ, બોલો તુકારા કરે અધિકારી, આ તુકારો નહીં કરે, પણ સમજ્યાને આ બધું હળવું લાગે, ઓલા અણઘણ અટવાઈ જાય, દુનિયાની રીત છે જુદી, આ સમજી ન સમજાય.